તો આજે આપણે ધોરણ 8 માં પ્રકરણ નંબર 5 કોલસો અને પેટ્રોલિયમ ના એમસીક્યુ જોઈશું. ધોરણ 8 પ્રકરણ 5 ના મોસ્ટ આઈએમપીવાય એમસીક્યુ જોઈશું. ચલો સ્ટાર્ટ કરીએ. એનો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું કુદરતી સંસાધન છે? તો એ છે વૃક્ષ, જે કુદરતી સંસાધન છે. 2, જેનિફર મેદાનમાંથી કેટલાક પદાર્થો એકઠા કરે છે? તો તેમાંથી અલગ પડતો પદાર્થ કયો છે? તો અલગ પડતો પદાર્થ શોધવાનો છે તો પ્લાસ્ટિકની પેન એ અલગ પ્રકારનો અલગ પદાર્થ છે. 3, નીચેનામાંથી કયો વિકલ્પ કુદરતી સંસાધન છે? જે કુદરતી સંસાધનો એવું શોધવાનું છે તો હવા એ પણ કુદરતી છે, પાણી પણ કુદરતી છે, જમીન પણ કુદરતી છે. જો શું આવશે, આપેલ તમામ જવાબ આવશે. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયા સંસાધનનો જથ્થો મર્યાદિત છે, એટલે મર્યાદિત હોય? તો મર્યાદિત વસ્તુ કઈ છે, કયો જથ્થો મર્યાદિત છે? તો એ છે કોલસો, જે મર્યાદિત પ્રમાણમાં છે. 5, કેતન પુનઃપ્રાપ્ય સંસાધનો વિશેની જૂથ ચર્ચામાં ભાગ લે છે, નીચેનામાંથી કયા સંસાધનની વાત કરતો હશે? એટલે પુનઃપ્રાપ્ય સંસાધન વિશે ચર્ચા કરતો હતો તો કઈ સંસાધનની વસ્તુની વાત કરતો હશે? તો એ કરતો હશે સૂર્યપ્રકાશ, કે જે પુનઃપ્રાપ્ય છે, જે ખૂટે એવું નથી. પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો માટે કયું વિધાન ખોટું છે, ખોટું હોય એવું શોધવાનું છે. બરાબર, સાચું નહીં, ખોટું હોય એવું વિધાન શોધવાનું છે. તો ખોટું કયું છે? માનવ એ પ્રકૃતિ દ્વારા તે ખલાસ થાય તેમ છે. બી ઓપ્શન સાચું છે, ખોટો છે. 7, સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનતું બળતણ શું કહે છે? એટલે મૃત હોય, એ સરી જ હોય અંદર જમીનમાં, તે અવશેષોને શું કહીએ છીએ, મૃત બળતણોને શું કહીએ છીએ? તો એ કહે છે અશ્મિયભૂત બળતણ. વાત સાચી છે, અને એ પણ કહેવાય અશ્મિય બળતણ કહેવાય, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એ કહેવાય. બરાબર, તો આપેલ બધા, તો ઓપ્શન ડી જવાબ સાચો. 8, સખત પથ્થર જેવા કારા રંગના અશ્મિય બળતણને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવી છે. એટલે જે સખત પથ્થર હોય અને કારા રંગનો હોય, અશ્મિય બળતણને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, તેને ઓળખવામાં આવે છે કોલસો. કોલસો કારા રંગનો હોય. બરાબર, 9, સુનિલભાઈએ કોલસાનો ઉપયોગ વિશે માહિતી આપે છે, તો તેમનું કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન શોધવાનું છે. બરાબર, શું શોધવાનું છે? ખોટું વિધાન. તો એમાં ખોટું છે વિધાન, ટ્રેક્ટરમાં બળતણ તરીકે, શું એ કોલસો ટ્રેક્ટરમાં બળતણ તરીકે વપરાતો નથી, એ ખોટું છે. 10, મૃત વનસ્પતિમાં કોલસામાં રૂપાંતરની ક્રિયામાં કઈ ઘટના મદદરૂપ છે? એટલે વનસ્પતિ જે મૃત ભાઈ કોલસો તરીકે રૂપાંતર ક્રિયામાં કઈ ઘટના મદદરૂપ થાય છે? તો એ થાય છે ઊંચું દબાણ અને નીચું તાપમાન, જે જવાબદાર છે. 11, કોલસાના મુખ્યત્વે કયું તત્વ હોય છે? કોલસામાં મુખ્યત્વે કયું તત્વ હોય? તો એ હોય કાર્બન. 12, મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરની ક્રિયામાં કયા નામે ઓળખવામાં છે? મૃત વનસ્પતિ હોય કોલસામાં રૂપાંતરણ ક્રિયા કયા નામે ઓળખવામાં આવે છે? એ ઓળખવામાં આવે છે કાર્બોનાઇઝેશન. કોલસાને સળગાવતો કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કોલસાને સળગાવીએ તો એ થાય છે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન, કારો કારો ધુમાડો થાય અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. 14, ઉદ્યોગોમાં કોલસા ઉપર પ્રક્રિયા કરીને કયા ઘટકો મળે છે? તો એ મળે છે કોક પણ મળે, કોલ્ટાર પણ મળે, કોલ ગેસ પણ મળે. શું મળશે? આપેલ તમામ બધા ઘટકો મળે છે. 15, જયેશ કહે છે કે કોક સખત અને છિદ્રાળુ પદાર્થ છે, જ્યારે મહેશ કહે છે કોક એ કોલસાનો લગભગ શુદ્ધ પદાર્થ છે, જ્યારે પરેશ કહે છે કે કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે. ઉપરનામાંથી કોણ વિધાન સાચું? તો કોણ સાચું છે આમાંથી? તો આમાંથી આપેલ તમામ બધા સાચા છે. તો બધા વિધાનો સાચા છે, એટલે શું છે, આપેલ બધા સાચા છે. 16, નીચેનામાંથી કયું પ્રવાહી અણગમતી વાસ ધરાવે છે, એટલે આપણે ગમતી ના હોય એવી વાસ ધરાવે છે? તો એ ધરાવે કોલ્ટાર પણ ધરાવે, પેટ્રોલિયમ પણ ધરાવે. તો શું આવશે? એ અને સી બંને. 17, ફૂંદા અને
જીવાતોને દૂર કરવા માટે વપરાતી ડામરની ગોળી શેમાંથી બને છે? તો એ બને છે કોલ્ટારમાંથી. શેમાંથી બને? કોલ્ટારમાંથી. 18મો, રોડ સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશનું નામ જણાવો. એટલે રોડ હોય એ સમતલ કરવા માટે વપરાતી પેદાશ હોય એનું નામ જણાવવાનું છે. તો એ છે બિટ્યુમિન કોલસો. બિટ્યુમિન કોલસાના બધા પ્રકાર છે બિટ્યુમિન કોલસો, બરાબર. ચલો 19મો, ટ્રેક્ટરમાં બળતણ તરીકે શું વપરાય છે? એ તો આપણને આવડે જ. શું વપરાય છે? ડીઝલ. 20મો, પેટ્રોલિયમ એ કયા મૃત સજીવોના અવશેષો દ્વારા બન્યું હશે? પેટ્રોલિયમ એ કયા મૃત સજીવોના અવશેષો દ્વારા બન્યું હશે? તો એ બન્યું હશે વનસ્પતિ અને પ્રાણી, એટલે એ અને બી બંને જવાબ આવશે. 21મો, અભેદ ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે, કારણ કે શું હોય છે? કે તે પાણીમાં હલકા હોય છે. પાણી કરતો શું હોય છે? હલકા હોય છે. એટલે શું હોય છે? પાણીના ઉપરના ભાગમાં હોય છે. 22મો, દુનિયામાં સૌ પ્રથમ તેલનો કૂવો કયા દેશમાં ખોદાયો હતો? તો એ ખોદાયો હતો અમેરિકામાં. 23મો, ભારતના કયા વિસ્તારમાં પેટ્રોલિયમ મળી આવે છે? તો એ મળી આવે છે અસમમાં પણ, ગુજરાતમાં પણ, બોમ્બે હાઈમાં પણ, આપેલ તમામમાં આવશે, બરાબર. ગુજરાતમાં આ જગ્યાએ પેટ્રોલિયમ મળી આવે છે. 24મો, કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા કયા વાયુનો ઉપયોગ યુરિયા ખાતરની બનાવટોમાં થાય છે? એટલે યુરિયા ખાતરની બનાવટમાં શું થાય છે? ચલો તેમાં આવશે હાઇડ્રોજન. શું આવશે? હાઇડ્રોજન. 25મો, ભારતમાં સૌ પ્રથમ કયા રાજ્યમાં તેલ કાઢવામાં આવ્યું હતું? સૌ પ્રથમ પૂછ્યું છે, સૌ પ્રથમ કઈ જગ્યાએ કાઢવામાં આવ્યું હતું? તો એ આવ્યું હતું અસમ. 26મો, આકૃતિ આપેલી છે અને એક્સ અને વાયના નામ જણાવો. એક્સ અને વાયના નામ જણાવવાના છે, તો એ હશે તેલ અને વાયુ. શું હોય? તેલ અને વાયુ. 27મો, પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પદ્ધતિને શું કહે છે? જે પેટ્રોલિયમ હોય એ વિવિધ ઘટકોને અલગ કરવાની પદ્ધતિ હોય એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે કહીએ છીએ શુદ્ધિકરણ. 28મો, પેટ્રોલિયમમાં નીચેનામાંથી કયો ઘટક હાજર નથી પૂછ્યું છે? તો એમાં આવશે કુદરતી વાયુ, જે હાજર હોતો નથી. હવે નીચે આકૃતિ આપેલી છે, શાની છે એમ પૂછ્યું છે, બરાબર. તો એ છે પેટ્રોલિયમ રિફાઇનરી. શું છે? પેટ્રોલિયમ રિફાઇનરી. 30મો, નીચેનામાંથી શાને કારું સોનું કહેવામાં આવે છે? કારું સોનું કોને કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે પેટ્રોલિયમ, જેને કારું સોનું તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયા સ્ત્રોતના ઉપયોગ દ્વારા ઓછું પ્રદૂષણ થાય છે? ઓછું પ્રદૂષણ થતું હોય એવું, તો એ છે સીએનજી. સીએનજીના કારણે ઓછું પ્રદૂષણ થાય છે. 32મો, ડ્રાય ક્લિનિંગ માટે સોલવન્ટ તરીકે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? તો એ થાય છે પેટ્રોલનો. શું થાય છે? પેટ્રોલનો. 33મો, જનરેટરમાં બળતણ તરીકે કયું ઘટક વપરાય છે? જનરેટરમાં આપણને ખબર જ છે, જનરેટરમાં કઈ વપરાય? ડીઝલ વપરાય. 34મો, કોલસા અને પેટ્રોલિયમ માટે કયું વિધાન ખોટું છે? બરાબર, ખાસ વાંચવાનો પ્રશ્ન, ખાસ વાંચવાનો. ખોટું પૂછ્યું છે, જવાબ આવશે તેના માંથી ગ્લોબલ વોર્મિંગ થતું નથી, એ વસ્તુ ખોટી છે, થાય છે, બરાબર. 35મો, પેટ્રોલ ડીઝલ બચત કરવાની સલાહ આપતી સંસ્થા કઈ છે? એટલે બચાવવાનો પ્રયત્ન કર પેટ્રોલ અને ડીઝલનો, તો એ સંસ્થા કઈ છે? તો એ સંસ્થા છે PCRA. PCRA બચત કરવાનો સલાહ આપી છે. 36મો, રિફાઇનરીમાં શાનું શુદ્ધિકરણ કરવામાં આવે છે? તો રિફાઇનરીમાં એક ખનિજ તેલનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. 37મો, નીચેનામાંથી જૂથમાંથી કયું જૂથ યોગ્ય નથી પૂછ્યું? તો સૂર્યપ્રકાશ, પેટ્રોલિયમ અને ડીઝલ, જે યોગ્ય નથી. 38મો,
કોલ્ટાર એ લગભગ કેટલા પદાર્થોનું મિશ્રણ છે? તો કોલ્ટાર એ 200નું મિશ્રણ છે, 200 પદાર્થોનું મિશ્રણ છે. 39મામો, આપણે વાહન ચલાવતી વખતે કઈ બાબત કાળજી રાખવી જોઈએ? તો એ રાખવી જોઈએ વાહન નિયમિત જાળવણી કરવી જોઈએ, આ વાત સાચી છે. ટ્રાફિક સિગ્નલ પાસે એન્જિન બંધ કરવું જોઈએ, એ પણ વાત સાચી છે. બંને ત્યાં સુધી એક ધારી મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ, એ પણ વાત સાચી છે. શું આવશે આપેલ તમામ? છેલ્લો ક્વેશ્ચન છે વિધાનવાળો ક્વેશ્ચન છે, આવા ક્વેશ્ચનો ખાસ પૂછાય છે. 40મામો, આપેલ બંને વિધાનો માટે કયો વિકલ્પ યોગ્ય છે? તો વિધાન એક પૂછ્યું છે. પેટ્રોલિયમને પ્રયોગશાળામાં બનાવી શકાતો નથી. વિધાન બે, પેટ્રોલિયમ બનવું અતિ ધીમી અને જટિલ પ્રક્રિયા છે. તો આમાંથી કયું વિધાન સાચું છે? સોરી, કયું વિધાન યોગ્ય છે? તો વિધાન એક અને બે બંને યોગ્ય છે. શું આવશે? વિધાન એક અને બે બંને યોગ્ય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.